હેલો ફ્રેન્ડ, સંગીતા સ્પોર્ટ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે સુરતના ફેમસ ગોટાળો ઢોસા બનાવીશું. જે ગોટાળો ઢોસા ખાવાની બહુ જ મજા આવે છે. તો ગોટાળો ઢોસા બનાવવા માટે આપણે અહીંયા બધી જ વસ્તુ રેડી કરી રાખી છે. તો અહીંયા મેં ઢોસાનું બેટર લીધું છે. એના પછી 1.5 કપ ગ્રેટ કરેલું અમૂલ ચીઝ, 1 કપ પનીર, 1.5 કપ કટ કરેલા ટમેટા, 1.5 કપ કટ કરેલી પાલક, 1/2 કપ બારીક સમારેલા કાંદા, 1/2 કપ બારીક સમારેલા સ્પ્રિંગ ઓનિયન, 2 ચમચી લસણ, 2 ચમચી કટ કરેલા લીલા મરચાં, 1 સ્ટીક બટરની 1/2 કપ જેટલું અને કોથમીર. તો ગોટાળો ઢોસા બનાવવા માટે આપણી બધી જ વસ્તુ રેડી છે. તો સૌથી પહેલાં આપણે ગેસની ઉપર પેન મૂકીને તેમાં 1 સ્ટીક બટરની નાખીશું. તો આપણે ગોટાળો ભાજી બનાવીએ છીએ. અત્યારે આ ભાજી માટે આપણે બટર વધારે યુઝ કર્યું છે. બટર આપણું સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં 2 ચમચી ઝીણા સમારેલા લીલા મરચાં નાખીશું. મરચી મેં લીધી છે તે જે તીખી હોય છે તે. 2 ચમચી કટ કરેલું લસણ, 1/2 કપ કાંદા. કાંદા અને લસણને આપણે થોડીક વાર સાતળીશું. હવે આપણે ઉપરથી 1/2 કપ કટ કરેલી પાલક નાખી દઈએ, 1/2 કપ સમારેલા લીલા કાંદા, થોડાક વધારીશું ઉપરથી સ્વાદ મુજબ મીઠું. થોડીક વાર આપણે વેજીટેબલ્સને સોતે કરી લઈએ. ઉપરથી 1/2 ટીસ્પૂન જેટલી હળદર નાખીશું, વધારે નથી નાખવાની. 1/2 કપ બારીક સમારેલા ટમેટા. ફરીથી વેજીટેબલ્સને મિક્સ કરી લઈએ. હવે આપણે આ વેજીટેબલ્સને મીડિયમ ફ્લેમ પર 5 મિનિટ માટે ચડવા દઈશું. 5 મિનિટ પછી આપણે જોઈ લઈએ. તો આપણા સરસ મજાના ટમેટા ગળી ગયા છે, મતલબ ચડી ગયા છે. તમે જોઈ શકો છો બિલકુલ ટમેટા નથી દેખાતા. તો આવી રીતના આપણે મીડિયમ ફ્લેમ પર ટમેટાને ચડવા દેવાના. હવે ઉપરથી હું આ ભાજીમાં ગરમ મસાલો નાખું છું. પાઉભાજીનો, તમે મૈસૂરી ભાજીનો મસાલો આવતો હોય કે ઢોસાનો આવતો હોય તે પણ તમે નાખી શકો. અને મસાલો તમને જે પસંદ હોય તે તમારે એડ કરી દેવાનો. ઉપરથી 1 કપ પનીર. પનીર નાખ્યા પછી સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે ઉપરથી આપણે લાસ્ટમાં અમૂલ ચીઝ એડ કરી દઈએ. તો અમૂલ ચીઝ 1/2 કપ જેટલું મેં નાખ્યો છે. અને આ ભાજીમાં તમે કાજુ મગજ તરીના બીની પેસ્ટ પણ નાખી શકો, મલાઈ પણ નાખી શકો. પણ આપણે જો વધારે અમૂલ ચીઝ નાખીએ તો કોઈ પણ વસ્તુ નાખવાની જરૂર નથી પડતી. એકદમ ઓછા મસાલામાં બહુ સરસ ગોટાળો ઢોસાની ભાજી બને છે. તો ઉપરથી થોડાક લીલા ધાણા અને લીલા કાંદા નાખીને આ ભાજીને આપણે મીડિયમ ફ્લેમ પર 1 મિનિટ સુધી ચડવા દઈશું. વધારે નથી ચડવા દેવાની. 1 મિનિટ પછી આપણે ભાજીને જોઈ લઈએ. તો અહીંયા આપણું સરસ મજાનું ચીઝ મેલ્ટ થઈ ગયું છે. તો આવી રીતના આપણે ગોટાળો ઢોસાની ભાજી બનાવવાની છે. તો ઉપરથી થોડાક લીલા ધાણા અને લીલા કાંદા નાખીને આ ભાજીને આપણે આ બાજુ મૂકી દઈએ અને બીજી બાજુ આપણે ઢોસાના પેપર પણ બનાવી લઈએ. તો આ ગોટાળો ભાજી તમે ઢોસાની સાથે કે પાઉની સાથે પણ તમે સર્વ કરી શકો છો. બેઉની સાથે બહુ સરસ લાગે છે. તો હવે આ બાજુ આપણે ઢોસાનું બેટર નાખીને એકદમ પતલું અને મોટું પેપર બનાવી લઈએ. ઉપરથી આપણે થોડું ઘી લગાવીશું અને પેપરને આપણે ગોલ્ડન બ્રાઉન જેવું થવા દઈએ. તો ઢોસાનું પેપર ગોલ્ડન બ્રાઉન જેવું થઈ ગયું છે. હવે આપણે આ પેપરને લઈ લઈએ અને આવી રીતના આપણે બીજું પેપર પણ બનાવી લઈએ.
તો ગરમમાં ગરમ આપણા ઢોસાના પેપર પણ રેડી છે અને ભાજી પણ રેડી છે. તો ચલો આપણે ભાજી અને ઢોસા એક બાઉલમાં સર્વ કરી લઈએ. તો આવી રીતના ગોટાળો ઢોસા બનાવીને ગરમમાં ગરમ આ ગોટાળો ઢોસા ખાવાની બહુ જ મજા આવે છે. અને જો થોડીક ભાજી ઠંડી થઈ જશે તો વધારે કાટી થઈ જશે, કેમ કે આપણે બહુ બધું ચીઝ નાખ્યો છે એટલે થોડુંક ચીઝ ગરમ ગરમ હોય તો ખાવાની વધારે મજા આવે છે. તો ગરમમાં ગરમ ગોટાળો ઢોસા બનાવીને તરત જ સર્વ કરજો. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.